ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 4માં પેજ નંબર 44 ઉપર પાઠ નંબર 23 શબ્દ ચિત્રો તેના વિશે અભ્યાસ કરીશું. તો આપણે પહેલાં સૂચના જોઈ લઈએ. અહીં કેટલાક શબ્દ ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેમાં રહેલો શબ્દ ખાલી જગ્યામાં લખો. એટલે કે ચિત્ર આપેલું છે તેની જ અંદર આપણને શબ્દ પણ આપી દીધેલો છે, એ જોઈને આપણે ખાલી જગ્યામાં પૂરવાનું છે. તો ચલો આપણે જોઈએ. પહેલું ચિત્ર શેનું છે બાળકો? જુઓ તો તમને ચિત્ર જોઈને જ ખબર પડી જાય એવું છે. અને એની અંદર નામ પણ એટલે કે શબ્દ પણ આપેલો છે. તો પહેલું ચિત્ર શેનું છે? ધજાનું છે. તો પહેલામાં લખો ધજા. હવે ચિત્ર નંબર 2 જુઓ. તમને શું દેખાય છે બીજા ચિત્રમાં? હંસ જેવું દેખાય છે, જેમાં વાદળી કલર જેવો હ આપેલો છે અને જાંબલી કલર જેવો શ આપેલો છે. એટલે બીજું ચિત્ર શેનું છે? હંસનું છે. તો બીજામાં લખો હંસ. હવે ચિત્ર નંબર 3 જુઓ. એ તો તમને જોઈને ખબર પડી જાય એવું છે. કહો તો ચિત્ર નંબર 3 શેનું છે? તેમાં જાંબલી કલરે માં લખેલું છે, વાદળી કલરે છ લખેલું છે અને છેલ્લે લી લખેલું છે. એટલે કે ત્રીજું ચિત્ર શેનું છે? માછલીનું છે. તો ત્રીજામાં લખો માછલી. હવે ચિત્ર નંબર 4 જુઓ. એમાં પણ તમને ઝીણો એવો આડો ચ જોવા મળે છે, પછી સ લખેલું છે અને મા લખેલું છે. એટલે કે ચોથા શબ્દ ચિત્રમાં ચશ્મા લખેલું છે આપણને. તો ચોથામાં લખો ચશ્મા. હવે ચિત્ર નંબર 5 જુઓ. તો એ પણ તમને ખબર પડી જાય એવું છે. કથાઈ અક્ષરે હા લખેલો છે અને જાંબલી અક્ષરે થી લખેલો છે. એટલે કે આપણને હાથી શબ્દ જોવા મળે છે. તો પાંચમામાં લખો હાથી. હવે ચિત્ર નંબર 6 જુઓ. ચિત્ર નંબર 6માં તમને શું દેખાય છે જુઓ તો બાળકો? તો ચિત્ર નંબર 6માં આપણને બકરી લખેલું જોવા મળે છે. તો ચિત્ર નંબર 6માં લખો બકરી. હવે ચિત્ર નંબર 7 જુઓ, જેમાં લીલા અક્ષરે કા લખેલું છે, જાંબલી અક્ષરે ચ લખેલું છે અને ગુલાબી અક્ષરે બો લખેલું જોવા મળે છે. એટલે કે સાતમું ચિત્ર આપણને શબ્દ ચિત્ર આપણને કાચબાનું જોવા મળે છે. તો સાતમામાં લખો કાચબો. એના પછીનું આઠમું ચિત્ર જુઓ. આઠમા ચિત્રમાં શું લખેલું છે? તો આઠમા ચિત્રમાં કથઈ અક્ષરે હ લખેલું છે, લાલ અક્ષરે થ લખેલું છે અને જાંબલી અક્ષરે આપણને ડી લખેલું જોવા મળે છે. એટલે કે આઠમું શબ્દ ચિત્ર આપણને હથોડીનું જોવા મળે છે. જુઓ હવે ચિત્ર નંબર 9. તો એ પણ તમને ખબર પડી જાય એવું છે. તો નવમું શબ્દ ચિત્ર તમને શું જોવા મળે છે? મોર જોવા મળે છે, જેમાં આપણને મોરનું ચિત્ર પણ લખેલું જોવા મળે છે અને એવા શબ્દો પણ લખેલા જોવા મળે છે. તો નવમું ચિત્ર મોરનું છે. તો નવમામાં લખો મોર. હવે ચિત્ર નંબર 10 જુઓ. તો ચિત્ર નંબર 10માં શું લખેલું તમને જોવા મળે છે? બતક લખેલું જોવા મળે છે. તો 10મું ચિત્ર છે બતકનું. હવે ચિત્ર નંબર 11 જુઓ. તેમાં આપણે ગુજરાતનો નકશો જોવા મળે છે અને ગુજરાત એવું લખેલું પણ આપણને જોવા મળે છે. એટલે 11મું શબ્દ ચિત્ર છે ગુજરાત. ચલો 12મું શબ્દ ચિત્ર શેનું છે કહો તો? તો 12મું શબ્દ ચિત્ર છે બગલો. તો 12મામાં લખો બગલો. હવે ચિત્ર નંબર 13 જુઓ. તો એમાં પણ આપણને લખેલું જોવા મળે છે રોકેટ. તો 13મું ચિત્ર શેનું છે રોકેટનું? તો 13મામાં લખો રોકેટ. હવે 14મું જુઓ. 14મું ચિત્ર તમને શેનું જોવા મળે છે? મોજડી લખેલું જોવા મળે છે. તો 14મા ચિત્રમાં લખો મોજડી. અમુક ચિત્ર તમારે થોડાક ધારીને જોવા પડશે એટલે તમને સમજાઈ જશે. હવે 15મું શબ્દ ચિત્ર જુઓ, જેમાં લીલા અક્ષરે દી લખેલું છે, લાલ અક્ષરે પ લખેલું છે અને જાંબલી અક્ષરે ક લખેલું છે. એટલે કે 15મું શબ્દ ચિત્ર દીપકનું છે. તો 15મામાં લખો દીપક. એના પછીનું 16મું શબ્દ ચિત્ર શેનું છે જુઓ તો?
રેટિયાનું છે, તો 16મા શબ્દ ચિત્રમાં લખો રેટિયું, તો આપણો 23મો પાઠ શબ્દચિત્રો અહીંયા પૂરો થાય છે.